એ ચલ હપ્તો કાઢ. શેનો હપ્તો અને કોણ છો તમે? લાગે છે બોસ આ નવી પેઢીને આપણા પરચા નથી મળ્યા, સાલા ઓળખતા પણ નથી. એ ટેણિયા, અમે આ એરિયાના ડોન છીએ ડોન, અને આ અમારો ઇલાકો છે. અમે દર મહિને તારા બાપ પાસેથી હપ્તો ઉઘરાવીએ છીએ, તો તું પણ ચૂપચાપ આપી દે. મારા બાપા આજે નથી આવ્યા. એ કાલે આવશે તો લઈ જજો. તારા બાપાનું અમારે કઈ કામ નથી. ચાલ ફટાફટ આમાંથી ગુલાબી નોટો આપી દે, અને તને તારા બાપાનો ડર હોય તો કહી દેજે કે ઋષિ જાદવ આવ્યા હતા, એ તને કઈ નહીં બોલે. મને મારા બાપાની કોઈ બીક નથી, પણ હું મારા હાથે તમારા જેવાને ક્યારે પૈસા નહીં આપું. અને હા, જ્યારે આ દુકાનમાં હું બેસીશ તે દી બધું ભૂલી જવું પડશે. તારા જેવા મામૂલી છોકરા અત્યારથી મારી સામે બોલશે તો મારે ઘરે બેસવું પડશે. ભાંગી નાખો સાલાના હાથ પગ, એટલે આ બધાને ખબર પડે કે આ ઋષિ જાદવના ઇલાકામાં દુકાન નાખવી હોય તો હપ્તો આપવો જ પડશે. એ લુખા, કોણ છે તું? અહીંયાથી જતો રહે, નહીં તો તને પણ મેથી પાક પડશે. એ મેથી પાક વાળા, તારી ડોનગીરી છોકરાઓ સામે શું કરે છે? તને શરમ નથી આવતી? આને તારું શું બગાડ્યું છે? આ ઋષિ જાદવના ઇલાકામાં જે હપ્તો આપતા અચકાશે ને, એના આ જ હાલ થશે કે પછી ભલે ઘરડો હોય કે નાનો છોકરો, પણ આ અમારો મામલો છે, તું વચ્ચે ના પડીશ. તો તારે હપ્તો જોઈએ છે એમને? ચૂપચાપ અહીંયાથી જતો રહે, નહીતર અહીંયા તો શું આખા એરિયામાં હપ્તો ઉઘરાવતો બંધ થઈ જાય. તને બહુ હવા ચડી લાગે છે. હે આને વળી પાછું શું થઈ ગયું? એક તો મોડું પણ થાય છે. હાશ, સોરી યાર, થોડું લેટ થઈ ગયું. આ તો તારું રોજનું છે, આમ પણ તને ક્યાં મારી કઈ પડી છે. ઓ, એક દિવસ લેટ થઈ ગયું એમાં આટલું બધું? તું પણ ઘણીવાર લેટ આવે છે. હા હા, હવે છોડો ને એ બધું. પોતાના ઉપર આવ્યું એટલે છોડો. બસ તો હવે તમે એક જ વાતને જાલીને બેસી રહેશો કે શું? એ હું શું કહું છું, આપણે ઘણા સમયથી ક્યાંય ફરવા નથી ગયા, તો ચાલો ને ક્યાંક જઈએ. રમેશ, ફરવા જવાનું કહું છું, એમાં આટલો બધો શું વિચારમાં પડી ગયો? કઈ નહીં, ચાલ જઈએ. હા ચાલો.
અરે યાર, આ તો ચાલુ થવાનું નામ જ નથી લેતી. એક કામ કર, આપણે ફરી ક્યારેક જશું, આજે તો નહીં મળ પડે. શું છે યાર, તારા અને તારી આ ખટારા બાઈક ના કઈક ને કઈક દખા હોય જ. ત્રાસી ગઈ છું તારાથી, હવે મારે તારી સાથે ક્યાંય નથી આવું. જજે તું એકલો જ. અરે અરે પણ ગીત, માની જાને પ્લીઝ. અરે આ શું થઈ ગયું, કેમ આજે તારું ફેસ આટલું બધું ખરાબ લાગે છે? મતલબ કઈક તો કમી છે આમાં, પણ છે નહી. ઓ હા, એક સ્માઈલ ની કમી છે. ચલ એક સ્માઈલ આપી દે. હું તો તારા માટે કહું છું, સરસ સ્માઈલ કર તો આ તારું બહુ ખરાબ લાગતું ફેસ થોડું સારું લાગે. બાકી મારે શું, મજા કરું છું. પણ ગીત, સાચે જ આ તારા ચહેરા પર સ્માઈલ ની કમી તો છે. ચાલ જરા પ્રેમથી એક સ્માઈલ કરી દે, કરી દે ને પ્લીઝ, પ્રેમથી એક નાનકડી એમથી કરી દે સ્માઈલ. ગીત પ્લીઝ સ્માઈલ કર ગીત. હા હવે મસ્કા મારતા તો બહુ આવડે ને તને. અરે ગાંડી, આ કોઈ મસ્કા નહીં, આ તો મારો પ્રેમ છે, પ્રેમ. હા હવે જો થઈ ગયો હોય તમારો આ પ્રેમ, તો હવે ઘરે જઈએ. ઘરે જઈને શું કરવું છે, હું તો અહીંયા છું. એટલે આ તારું થોબડું જોઈને અહીં તારી સામે જ બેસી રહું એમ? ઘરે પણ ધ્યાન દેવું પડે ને. ચલ બાય. બાય. પણ કાલે વહેલી આવજો. લેટ હર વખત તું આવે છે, તો તું ધ્યાન રાખજે. આ રમેશ મને પ્રેમ તો બહુ જ કરે છે, પણ શું કરવાનું એના પ્રેમનું, એની પાસે કઈ છે તો નહીં એક એની ખટારા બાઈક સિવાય. હવે તો કંટાળી ગઈ છું એનાથી, પણ શું ફાયદો, ગમે એટલો ગુસ્સો કરું એ કઈ પણ કરીને મને મનાવી જ લે છે. બોસ હપ્તો તો બધો આવી ગયો, ખાલી એક જ દુકાન બાકી છે, પણ પેલા છોકરાએ આજે આપણી આબરૂના ધજાગરા કરી નાખ્યા. નામ છે મારું ઋષિ, મારું હું ઘરમાં ઘૂસી ઘૂસી. એ છોકરાએ આ ઋષિભાઈ સાથે પંગો લઈને એના જ પગ ઉપર કુવાડી મારી છે. પણ હવે જો હું શું કરું છું, હવે બળથી નહીં કળથી કામ લેવું પડશે. આગે આગે દેખો ક્યા હોતા હૈ. હે મારી માં, હું રોજ અહીંયા તારા દર્શન કરવા આવું છું અને બસ એ જ માંગુ છું કે માં
હું જેને પ્રેમ કરું છું એને ક્યારે મારાથી દૂર ના થવા દેતી. અને જોજે માં, અમારા પ્રેમને કોઈની નજર ના લાગી જાય. જય માતાજી. આજે તો મારે જ મોડું થઈ ગયું. હવે શું ખબર એ આવ્યો હશે કે નહીં. સોરી, રિયલી સોરી. તમને ક્યાંય વાગ્યું તો નથી ને? ના ના, નથી વાગ્યું. એક્ચ્યુઅલી મારું ધ્યાન જ નતું. સોરી હો. ઇટ્સ ઓકે, એમાં તમારો કોઈ વાત નથી. તમારે ક્યાં જવાનું છે? હું છોડી દઉં તમને. ના થેન્ક યુ, પણ મારે અહીંયા જ જવાનું છે. હું જતી રહીશ. ભાઈનો ફોન અત્યારે? હા બોલ નાનકા. હેલો રમેશ, તું ફટાફટ ઘરે આવતો કેમ? શું થયું? મમ્મીને અચાનક કંઈક થઈ ગયું છે. હું મમ્મીને દવાખાને લઈને નીકળી ગયો છું. તું ડાયરેક્ટ ત્યાં આવ. શું થયું મમ્મીને? તું બોલ, હું આવ્યો હમણાં જ. ક્યાં ગયો આ? આજે પણ દેખાતો નથી. લાગે છે રોજની જેમ આજે પણ લેટ જ આવશે. પાછું કંઈક ને કંઈક બાનું તો તૈયાર જ હશે. આવા દે, આજે તો જોઈ લઉં. હજી ના આવ્યો? એક કોલ કરીને પૂછી તો જો છે ક્યાં. મારો કોલ પણ રિસીવ ના કર્યો. આટલો ક્યાં બિઝી છે આ. ઓહો, તમે અહીંયા? કોઈની રાહ જોવો છો કે શું? ના, હું તો ખાલી એમ જ આવી હતી. પણ તમે કોઈકને શોધી રહ્યા હોય એવું લાગે છે. ના ના, હું તો કોઈને નથી શોધી રહ્યો. એમ જ અહીંયાથી નીકળ્યો તો ને તમે મળી ગયા. ઓ એવું? પણ તમે આ બાજુ ક્યાંથી? અરે આ બધી જગ્યા મારી જ છે. અને અહીંયા આગળ જે સીજી કોમ્પ્લેક્સ આવેલો છે એ પણ મારો જ છે. આ તો અહીંયાથી નીકળ્યો તો તો થયું લાવો આટો મારતો જો. ઓ રિયલી? તો તમે માલિક છો એમ? હા, પણ તમારા માટે નહીં. એવું? તમે શ્રીજી કોમ્પ્લેક્સના માલિક છો ને? તો મારું એક નાનકડું કામ કરશો પ્લીઝ? હા, કેમ નહીં, બોલો ને. એક્ચ્યુઅલી હું થોડા ઘણા સમયથી ટ્યુશન ક્લાસ ચલાવું છું. અત્યારે છોકરાઓને આ બાજુના ગાર્ડનમાં જ ટ્યુશન આપું છું. ઘણા સમયથી હું એક સારી જગ્યાની શોધમાં જ છું, જે અહીંયા ક્યાંક નજીકમાં હોય તો સારું. જો તમારા કોમ્પ્લેક્સમાં જગ્યા મળી જાય તો. હા હા, કેમ નહીં, ચોક્કસ કરાવી આપું. સાચે જ? તો તમારો નંબર આપો ને, આપણે કોલ ઉપર જ વાત કરી લેશું. હા લાવો. આ મારો નંબર છે. સારું, તો ચલો હું તમને પછી કોલ કરીશ. હા, અને તમારે કઈ બાજુ જવાનું છે? ચલો હું તમને ડ્રોપ કરી દઉં. ના ના, હું જતી રહીશ. મારે તો બસ અહીં આગળ જ જવાનું છે. અરે સાચે? હું પણ એ બાજુ જ જઉં છું. ચલો આપણે બંને જોડે જ જઈએ.
હું આજે ગીતને મળ્યો નથી તો પણ કેમ એનો ફોન ના આવ્યો મારામાં? શું એ પણ નહીં આવ્યો મને મળવા? આનો ફોન અત્યારે ક્યાંથી આવ્યો? શું છે તારે હવે? રમેશ, આજ પછી મને ક્યારેય ફોન ના કરતો. ક્યારેક લેટ આવે છે તો ક્યારેક આવતો જ નથી. હું તારા આવા રોજના નાટકથી થાકી ગઈ છું. ગીત, મારી વાત તો સાંભળ. અરે મારા મમ્મી, મારે તારી કોઈ વાત નથી સાંભળવી, ઓકે? હવે મને ભૂલી જજે અને મને મળવાની કોશિશ પણ ના કરતો. ગુડ બાય. અરે ગીત, કેમ હીરો, તારી બધી હીરોગીરી નીકળી ગઈ ને? તો શું છે તારે? જો અત્યારે હું મૂડમાં નથી, મારે કોઈ બબલ નથી કરવી. સોરી, તમે જાઓ અહીંયાથી. ઓ ભાઈ, આની તો બધી જવા નીકળી ગઈ એટલામાં. તમે તો ખતરનાક ચાલ રમ્યા હો. અરે હજી તો ખરી ચાલ બાકી છે. આ તો ખાલી ટ્રેલર હતું, ટ્રેલર. અને બાજી એને શરૂ કરી પાછો કે છે કે મૂળમાં નથી. અમે તને મૂળમાં લાવવા માટે જ આવ્યા છીએ. અરે તું ગભરાઈશ નહીં બેટા, તને બધું જ સમજાઈ જશે. તારી આ હાલત થવાનું કારણ હું જ છું. તને ખબર છે કે કઈ રીતે? તો સાંભળ. જ્યારથી એને મારું અપમાન કર્યું છે ત્યારથી આ 2% છોકરો મારા મગજમાંથી હટતો જ નથી. જ્યાં સુધી આનો બદલો ના લઈ લઉં ને ત્યાં સુધી મને ચેનથી ઊંઘ નહીં આવે. એ નાનકાને બોલાવતો. બોલો મોટા ભાઈ, ઘણા દિવસે યાદ કર્યો મને. મારી શું જરૂર પડી? કઈ તકલીફ તો નથી ને? તકલીફ તો બહુ મોટી છે, એટલે તો તને બોલાવ્યો છે. એવી તો શું તકલીફ છે કે મારા ભાઈને મારો સહારો લેવો પડ્યો? એક 2 કોડીના છોકરાએ મારા ઉપર હાથ ઉપાડીને મારી આબરૂના ધજાગરા કરી નાખ્યા છે. કોણ છે? હું સાલાને જીવતો નહીં છોડું. મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો? કોઈ બ્રો, એવી રીતે મારવાનો હોત તો હું જ મારી નાખત, પણ આને એવી રીતે નથી મારવાનો. પહેલા એને એના જીવથી અલગ કરી દેવાનો છે, પછી હું એને તડપાવી તડપાવીને મારો બદલો લઈશ. એમ આસાનીથી હું એને મોત નહીં આપું. તો હવે શું કરવાનું છે મને જલ્દી જણાવો. હવે મારું લોહી ઉકળી ઉઠ્યું છે. તો શાંતિથી સાંભળ. અને હા, તું તારી મજા માણી લેજે અને અમે અમારો બદલો લઈ લઈશું. આ રીતે તને તારા પ્રેમથી અલગ કર્યો. ત્યાં મારો ભાઈ તારી પ્રેમિકા સાથે રાસલીલા રમતો હશે,
અને હું અહીંયા તારી અંતિમ વિધિ કરીશ। બિચારાની જાનું તો અત્યારે એને સાચા દિલથી સંભાળી દે છે। શૈલેષ, આ તું શું કરે છે? કેમ, હવે તો તું મારી જ છે ને? આ તું શું કરે છે? શૈલેષ, છોડ મને। છોડવા માટે મેં તને નથી પટાવી। અને તને શું લાગે છે, હું તને પ્રેમ કરું છું તો એ તારો વેમ છે। મારો ભાઈ રૂસિયા એરિયાનો ડોન છે અને તારા રમેશે મારા ભાઈ ઉપર હાથ ઉપાડીને એનું અપમાન કર્યું। એને શું લાગે છે, મારો ભાઈ એને એમ છોડી દેવાનો? ક્યારેય નહીં। આ બધું તો મારા ભાઈનું ષડયંત્ર હતું। ચોક ગોતીને હું તારી નજીક આવ્યો અને રમેશ તારાથી દૂર થઈ ગયો। આજે ત્યાં મારો ભાઈ તારા રમેશને મારીને એનો બદલો પૂરો કરશે અને હું અહીંયા। ના શૈલેષ, પ્લીઝ મને છોડી દે, છોડ। તારા ભાઈએ મને એક સ્ટોરી સંભળાવી તો હવે હું પણ તને એક સ્ટોરી સંભળાવું, સાંભળ। મારી ગીત ક્યાં છે? હા, હું તને કહું છું પણ તું મને છોડી દે, બોલ જલ્દી। એને મારો ભાઈ શ્રીજી કોમ્પ્લેક્સમાં લઈ ગયો છે, હવે મને જવા દો। બેટા, હમ ભી કિસી સે કમ નહીં। We'll be right back.
સોરી રમેશ, હું તારા પ્રેમને ઓળખી ના શકી. અરે શૈલેષ ના પૈસા ના માયા જાળવા ફસાઈ ગઈ. આજે તું આવે ના હોત તો ખબર નહી શું થઈ જાત. ગીત, તું રડીશ નહી, હું તારી સાથે જ છું, અને જ્યાં સુધી હું તારી સાથે છું ત્યાં સુધી તને કઈ નહીં થવા દઉં. તું રડીશ નહી, હું હંમેશા તારી સાથે છું. રમેશ, મારી ભૂલ છે કે આટલો પ્રેમ કરવા વાળા માણસને છોડીને હું એ શૈલેષ પાસે ગઈ. મને માફ કરી દે રમેશ. ગીત, જે થયું એ બધું જ ભૂલી જા. ચાલ હવે આપણે આપણી નવી શરૂઆત કરીએ. રમેશ, ha ha ha.